હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ આનંદ એજ્યુકેશનમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતમાં 80માંથી 70 ઉપર ગુણ કેવી રીતે લવાય, કેવી રીતે વધારેમાં વધારે ગુણ મેળવી શકાય, કેવી રીતે મહેનત કરીએ જેથી સારામાં સારા ગુણ આવે, કેવી રીતે 75 ઉપર ગુણ આવી શકે, તેની જ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. એટલે વિડીયો પૂરેપૂરો જોજો, અને જો તમારે ફક્ત પાસ જ થવું છે તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, વિડીયો જોઈ લો, તમે જરૂરથી પાસ થઈ જશો. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, ગણિતની વાત કરીએ તો ગણિત એકદમ ઇઝી સબ્જેક્ટ છે, બહુ જ સરળ સબ્જેક્ટ છે, અને એમાં પણ 80માંથી 80 ગુણ આવી શકે છે. લાસ્ટ ટાઈમના રિઝલ્ટમાં ઘણા બધાને 100માંથી 100 આવેલા છે, એટલે તમારા પણ 80માંથી 80 આવી શકે છે. ફક્ત તૈયારીની સારી રીતે જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમારે શું કરવાનું? તો સૌથી પહેલાં તમારે બ્લુ પ્રિન્ટ જોવાની છે, અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયારી સ્ટાર્ટ કરવાની છે. ઓકે, હવે તમે એમ કહેશો બ્લુ પ્રિન્ટમાં કોઈ ટ્વિસ્ટ કર્યો? તો બ્લુ પ્રિન્ટમાં ભલે ટ્વિસ્ટ કરતા પણ તમને બધી જ મેથડ આવડતી હશે. એટલે જો ચેન્જ કરશે તો ગુણભારમાં ચેન્જ કરશે, કંઈ એક્ઝામ્પલની રીતોમાં ચેન્જ કરવાના નથી, એટલે એનો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો સૌથી પહેલાં 4 ગુણના પ્રશ્નોની તૈયારી સ્ટાર્ટ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, 4 ગુણના પ્રશ્નોમાં જોઈએ તો 4 ગુણના કયા ચેપ્ટર્સ છે? તો ચેપ્ટર નંબર છ એટલે કે પ્રમેય, ત્રિકોણ છે, એમાં બધા જ પ્રમેય તમારે તૈયાર કરવાના છે, એકે પ્રમેય છોડવાનો નથી. તો કયા મેઇન પ્રમેય છે? 6.1, 6.6, 6.8 અને 6.9. વિધાન, આકૃતિ, સાબિતી બધું જ તૈયાર કરવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તો જો 6ઠા ચેપ્ટરના કેટલાક સાબિતીના એક્ઝામ્પલ પણ છે, એ કોઈ વખત અઘરું પેપર નીકળવું હોય તો પૂછી શકે, પણ 99% ચાન્સીસ છે કે જે 2 અથવામાં પ્રશ્ન હશે તેમાં એક પ્રમેય હશે જ. ઓકે, એટલે જો તમારે સાબિતી કરવી હોય તો સાબિતી પણ કરી લેવી, કારણ કે આપણે 80માંથી 80 લાવવાના છે, એકે ગુણ જવો જોઈએ નહીં. માટે તમે સાબિતીમાં કહો તો સાબિતીમાં સ્વાધ્યાય 6.4નો 6ઠો 7મો એક્ઝામ્પલ છે, અને સ્વાધ્યાય 6.5નો 15-16, તો એ જોઈ લેજો. ત્યારબાદ રચના, તો રચના પણ બધી કરવાની છે, રચનાના મુદ્દા સાથે કરવાની છે એકદમ સારી રીતે. ત્યારબાદ ચેપ્ટર 13, પૃષ્ઠફળ અને ઘનફળ, જે ચેપ્ટર સૂત્રો આધારિત જ દાખલાઓવાળું ચેપ્ટર છે, માટે પહેલાં સૌથી પહેલાં બધા જ સૂત્રો તૈયાર કરી લો. સૂત્રોની વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોઈ લેજો. અને એ સૂત્ર આધારિત જ એક્ઝામ્પલ છે, એટલે બધા જ એક્ઝામ્પલ, એકે એક્ઝામ્પલ છોડવાના નથી. ત્યારબાદ ચેપ્ટર 3, તો ચેપ્ટર 3 પણ 4 માર્ક્સમાં એક્ઝામ્પલ પૂછાવાનો છે. એટલે એમાં શું કરવાનું છે? તમારે ચેપ્ટર 3 આખું તો તમે કરશો જ, જોડે જોડે વૈકલ્પિકમાં છે એ એક વખત જોઈ લેવાનું છે, કારણ કે સેકન્ડ એક્ઝામમાં ઘણા બધા પેપર્સમાં વૈકલ્પિકમાંથી દાખલાઓ પૂછાયા હતા. ચાન્સીસ તો બહુ ઓછા છે, કારણ કે નહીં પૂછાય, કારણ કે નીચે લખેલું પણ છે કે ભાઈ પરીક્ષા માટે ધ્યાનમાં નથી લેવાનું, પણ જો પૂછાઈ જાય તો આપણને આવડવો જોઈએ, કારણ કે આપણે લાવવાના છે 80માંથી 80 ટાર્ગેટ કરશો તો જ 75 ઉપર આવશે ને. ત્યારબાદ ચેપ્ટર કયું કરવાનું છે? 9, જે બહુ જ ઇઝી ચેપ્ટર છે અને સરળમાં સરળ ચેપ્ટર છે, એક જ સ્વાધ્યાય છે, 9.1, એ આખે આખું તૈયાર કરી લેવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જે છે 3 ગુણના ચેપ્ટરોમાં તમારે જે ચેપ્ટર છે, સૌથી પહેલું તો કયું ચેપ્ટર આવશે? ચેપ્ટર નંબર 14, આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રમાં મધ્યક, મધ્યસ્થ, બહુલક એ બધા જ જોઈ લેવાના છે. અહીં એફ શોધવાના દાખલા હોય કે એક્સ અને વાય શોધવાના દાખલા હોય એ પણ તૈયાર કરી લેજો. ઓકે, ત્યારબાદ ચેપ્ટર 10, જેમાંથી 2 પ્રમેય છે, 10.1 અને 10.2 તૈયાર કરવાના છે. એના સિવાયના જે સાબિતીના એક્ઝામ્પલ છે, જેમ કે સ્વાધ્યાય 10.2નો એક્ઝામ્પલ નંબર 4 અને 8 અને ઉદાહરણ 3. વિદ્યાર્થી મિત્રો, આટલા એક્ઝામ્પલ કરીને જવાના છે, કારણ કે કોઈ વખત એવું બને કે પ્રમેય ન પૂછાય ચેપ્ટર 10માંથી, અને સાબિતીના એક્ઝામ્પલ પણ પૂછી લે. વિદ્યાર્થી મિત્રો, બધા જ IMP જે પણ ચેપ્ટર્સની છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ જોઈ લેજો, એમાં આ એક્ઝામ્પલ પણ લખેલા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જોઈએ તો જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 2, બહુપદી, બહુ જ ઇઝી ચેપ્ટર છે અને તમને આવડે એવું જ છે. ત્યારબાદ ચેપ્ટર 4, ચેપ્ટર 5માંથી સમાંતર શ્રેણી છે, તેમાં AN અને SNના જે એક્ઝામ્પલ છે એ કરવાના છે. ચેપ્ટર 7, યામ ભૂમિતિ, જેમાંથી તમારે જે વિભાજન સૂત્ર આધારિત દાખલાઓ છે એ ખાસ પૂછાય છે, એ તૈયાર કરવાના છે. ચેપ્ટર 12, વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 12માં જે 12.3 છે એમાં જે આકૃતિ રિલેટેડ એક્ઝામ્પલ છે એ ખાસ પૂછાય છે, એ બધા જ સૌથી પહેલાં જોજો.
અને બધા જ સૂત્ર આધારિત જ છે, લઘુવૃત્તના શું ક્ષેત્રફળ અને લઘુવૃત્તખંડનું, તો એટલે બહુ જ ઇઝી છે, આવડી જાય એવું છે, જોઈ લેજો. ત્યારબાદ ચેપ્ટર 13, તો વિદ્યાર્થી મિત્રો પૃષ્ઠફળ અને ઘનફળ જે ચેપ્ટર છે સૂત્ર આધારિત ચેપ્ટર છે, ઓકે. અને બધા સૂત્રની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોઈ લેજો. અને વિદ્યાર્થી મિત્રો આ જે પણ સૂત્ર આધારિત એક્ઝામ્પલ છે એ તમને આવડી જાય એવા જ છે, એટલે એકે જે પણ જે એક્ઝામ્પલ છે ચેપ્ટર 13માં છોડતા નહીં, કારણ કે ચેપ્ટર 13ના એક્ઝામ્પલ તમારે ઘણા બધા ઉપયોગી થાય એવા છે, કારણ કે તે ટોટલ 8 માર્ક્સનું ચેપ્ટર છે. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ 2 ગુણના ચેપ્ટર છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, છઠ્ઠું, આઠમું, દસમું, ચૌદમું, જેમાં પહેલા ચેપ્ટરમાં લસાગુસા છે, વર્ગમૂળમાં 2 અસમ્ય સંખ્યા છે કે નહીં તે સાબિત કરવાનું છે, એવી રીતે સમ્ય સંખ્યા કે અસમ્ય સંખ્યા સાબિત કરવાના એક્ઝામ્પલ પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો જે આટલા ચેપ્ટર્સ છે એના 2 ગુણના બધા જ એક્ઝામ્પલ તમને આવડવા જોઈએ, કારણ કે આપણે 80માંથી 80 ગુણ લાવવાના છે, એટલે એક પણ દાખલાના ગુણ જવા જોઈએ નહીં. ત્યારબાદ 1 ગુણના પ્રશ્નોમાં, તો 1 ગુણમાં ચેપ્ટર છે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, સાતમું, આઠમું, દસમું, બારમું, તેરમું, ચૌદમું અને 15મું. વિદ્યાર્થી મિત્રો સંભાવના ચેપ્ટર મહત્વનું છે, કારણ કે તેમાંથી 4 ગુણના હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના છે, એટલે બધા જ હેતુલક્ષી પ્રશ્નો તો તૈયાર કરજો જ, જોડે જોડે દાખલાઓ પણ તૈયાર કરજો, કારણ કે જો બ્લુ પ્રિન્ટમાં ચેન્જ કરે તો આ ચેપ્ટરમાં ચેન્જ થઈ શકે છે. 3 ગુણનો એક એક્ઝામ્પલ અને 1 ગુણનો એક હેતુલક્ષી પ્રશ્ન પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રો આ તો વાત થઈ બ્લુ પ્રિન્ટની અને કેવી રીતે તમારે તૈયાર કરવાનું છે, પણ જરૂરી એ પણ છે કે તમે પ્રેક્ટિસ કરો. વિદ્યાર્થી મિત્રો કોઈ વખત એવું થાય કે તમે પેપર લખો અને એટલું લેન્ધી પેપર હોય અને તમને ટાઈમ ખૂટી જાય, વિદ્યાર્થી મિત્રો એવું ન થાય તેટલા માટે તમારે રોજે રોજ પ્રેક્ટિસ કરવાની છે. અલગ અલગ વિષયના પેપરોની પણ પ્રેક્ટિસ કરો, જેથી તમારી લખવાની સ્પીડ વધશે અને બની શકે તો સવારે 10 થી 1:15ના ટાઈમમાં જ પેપર લખો. વિદ્યાર્થી મિત્રો તમારે ટોટલ 15 ગણિતના પેપર સોલ્વ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો 15 પેપર કેવી રીતે સોલ્વ કરશો, તો તમારે ફક્ત જોવાનું છે કે ભાઈ આમાંથી તમને કયો અલગ એક્ઝામ્પલ છે, તમને કયો નથી આવડતો, તો એ એક્ઝામ્પલ તમારે જાતે ગણવાનો છે, જો ના આવડે તો તમારા શિક્ષકની મદદથી ગણવાનો છે અને તમને બધા જ એક્ઝામ્પલ તૈયાર કરી લેવાના છે. એટલે વિદ્યાર્થી મિત્રો જો પેપર અઘરો પૂછાય તો પણ તમને આવડે અને તમે સારામાં સારા ગુણ લાવો. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ કે કયા વિભાગથી પેપર લખવાનું સ્ટાર્ટ કરવું, તો સૌથી પહેલાં તમારે વિભાગ ડી જ લખવો જોઈએ, કારણ કે વિભાગની 4 ગુણના પ્રશ્નોનો છે, એટલે 4 ગુણના પ્રશ્નો ક્લિયર થઈ જાય, એટલે તમારો જે ટાઈમ છે તમને બચે, કારણ કે તમને 4 ગુણનું બધું જ ઇઝીલી આવડતું હશે. ત્યારબાદ વિભાગ સી લો, પછી વિભાગ બી અને પછી છેલ્લે વિભાગ એ. વિદ્યાર્થી મિત્રો વિભાગ એ 1-1 ગુણના પ્રશ્નોનો હોય છે, એટલે એમાં ટાઈમે વધારે લાગશે, એટલે છેલ્લે એ રાખવાનો છે, જેથી કંઈક છૂટે નહીં, કંઈ બાકી રહી ના જાય. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પહેલા વિભાગ ડી, પછી વિભાગ સી, પછી વિભાગ બી, પછી વિભાગ એ. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે જે પણ તમને મેં ટિપ્સ આપી છે, જે પણ મેં તમને કહ્યું છે એ પ્રમાણે તમે કામ કરવાનું ચાલુ કરી દો, તમે જરૂરથી સારામાં સારા તમારે ગુણ આવશે, ઇવન 75 ઉપર 80માંથી 80 પણ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમને વિડીયો જરૂરથી મદદરૂપ થયો હશે અને તમે ગણિત માટે ઓલ ધ બેસ્ટ, સારી તૈયારી કરો, સારામાં સારા ગુણ લાવો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, એન્જોય.